नमस्कार, हूँ छू भूमित जानी અને તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। મેટ્રો ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ। માસ્કની માથાકૂટથી હવે લોકો ટેવાઈ ગયા છે, પરંતુ તેમાં સામાન્ય થતા પહેલા લોકોએ એટલો બધો દંડ ભરી દીધો છે કે તમને સપને વિચારી નહીં શકો। ગુજરાત સરકારે ગત ઓગસ્ટ માસથી 6 જાન્યુઆરી સુધીના માસ્કનો દંડનો હિસાબ ગૃહમાં મૂક્યો છે, જેમાં સ્વીકાર કર્યો છે કે માસ્કના દંડ પેટે 168 કરોડ રૂપિયાની આવક સરકારને થઈ છે। प्रजा ने दंड, सरकार ने फंड। 16,78,000 भरियो 168 करोड़ नो दंड। दंड भरवामां अमदावादीओ राज्यमां सौथी मोखरे। मोंघवारी अने मंदी वच्चे मास्क विनानो अधध दंड। राज्यमां कोरोनाना वधता केसने पगले सरकारे मास्क ने फरजियात कर्युं हतुं, जो के प्रजा तेम छतां पण मास्क विना फरती जोवा मळता। राज्य सरकारे 1,000 रुपया सुधीनो दंड लेवानुं शुरू कर्युं अने आजे विधानसभामां मास्क विनाना मानवीयो पासेथी लेवायेला दंडनो हिसाब किताब राज्य सरकारे ज्यारे आप्यो त्यारे सौ कोईनी आँखो पहोळी थई गई। कारण के राज्य सरकारे अत्यार सुधीमां 16,78,000 थी वधुने दंड फटकारी 168 करोड़नी आवक मेळवी छे। विधानसभामां गाज्यो मास्कना दंडनो मुद्दो। અમદાવાદીઓને ફટકારાયો સૌથી વધુ દંડ। અમદાવાદમાં 2,71,621 નાગરિકોએ ભર્યો દંડ। સુરતમાં 1,87,787 નાગરિકોએ ભર્યો દંડ। વડોદરામાં 73,599 લોકોએ ભર્યો દંડ। રાજકોટમાં 1,06,841 લોકોએ ભર્યો દંડ। એક તરફ કોરોના કાળ અને લોકડાઉન લાગ્યું હતું, ત્યારે મોંઘવારી અને મંદી વચ્ચે રાજ્ય સરકારે નાગરિકોને ખંખેર્યા છે। મોંઘવારી અને મંદીની વચ્ચે હવે લોકોએ દંડ ભરીને સરકારની તિજોરી છલકાવી દીધી છે। અમદાવાદમાં સૌથી વધુ 2,71,621 લોકોએ દંડ ભર્યો છે, તો સુરતના 1,87,778 નાગરિકોએ દંડ ભર્યો છે। વડોદરાના 73,599 લોકોએ માસ્કનો દંડ ભર્યો છે અને રાજકોટના 1,06,841 લોકોએ દંડ ભરવો પડ્યો છે। વ્યક્તિ દીઠ 1,000નો દંડ વસૂલવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। અમદાવાદના સાબરમતી આશ્રમમાં 12મી માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે। તે સમયે કેન્દ્રના કેટલાક દિગ્ગજ નેતાઓ પણ તેમની સાથે આવશે। દાંડી યાત્રાના 91 વર્ષ થઈ ગયા હોવાના અવસરે દાંડી પુલ પર ખુદ નરેન્દ્ર મોદી ચાલતા જશે, જે માટે આજે એસપીજી અને ગુજરાત પોલીસની ટીમે મોદીની વિઝિટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું। દાંડી યાત્રાને લઈને તંત્રની તડામાર તૈયારીઓ। ગાંધી આશ્રમ ખાતે તૈયારીઓને આખરીઓ। દાંડી યાત્રાના થઈ રહ્યા છે 91 વર્ષ। દાંડી પુલ પર ખુદ નરેન્દ્ર મોદી ચાલતા જશે। ગાંધી આશ્રમ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત। દેશની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણીનો પ્રારંભ। આઝાદી કા અમૃત મહોત્સવનો પ્રારંભ 12 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં થશે અને એનો પ્રથમ કાર્યક્રમ 21 દિવસની દાંડી યાત્રાને વડાપ્રધાન ફ્લેગ ઓફ કરશે। એટલું જ નહીં, વડાપ્રધાન મોદી પણ પદયાત્રામાં થોડો સમય ચાલશે। આ યાત્રા અમદાવાદના સાબરમતીથી રવાના થશે। 12મી માર્ચના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે। અમદાવાદમાં આવેલા ગાંધી આશ્રમ ખાતેથી તે દાંડી યાત્રાની શરૂઆત છે, તે શરૂઆત કરવામાં આવશે। તેને લઈને અત્યારે હાલ તંત્ર દ્વારા જે સમગ્ર તૈયારીઓ છે તે સમગ્ર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। સીધા દ્રશ્યો તે જોઈ શકાય છે કે જે પ્રમાણે જે 21 દિવસ માટે યોજાનારી જે આ યાત્રા છે, તે યાત્રામાં કેન્દ્રીય પ્રધાન રાજનાથસિંહ, સ્મૃતિ ઈરાની, હર્ષવર્ધન સહિતના જે નેતાઓ છે તે પણ ઉપસ્થિત રહેવાના છે, એટલે સુરક્ષામાં કોઈ પણ પ્રકારની કમી ના રહી જાય તેના માટે જે ગાંધી આશ્રમ ખાતે જે સુરક્ષાની જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યા છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે અત્યારે હાલ ગાંધી આશ્રમ ખાતે જે મુલાકાત છે તે મુલાકાત કરી રહ્યા છે અને જે પ્રકારની વ્યવસ્થા છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા હોય ત્યારે
एनएसजी एसपीजी सहित गुजरात की जो तमाम तमाम एजेंसी हो क्या क्या सतर्क थी जाती होने कोईपण प्रकार अनिच्छनीय बनाव न बने तना सुरक्षा जो पगलाओं है अत्यारे हाल तपासणी करवामां आवी रही छे कि एटले कि ज्यारे नरेन्द्र मोदी फरी एक वक्त गुजरात में आगमन है त्यारे तेमने लईने पोलीसने जे चांपतो बंदोबस्त छे ते करी देवामां आव्यो छे। यात्रामां 81 गांधी अनुयायीओ जोड़ाशे। गांधीजीनी यात्राना मार्गो पर दांडी कूचनुं पुनरागमन। वडाप्रधान आ माटे खास अमदावाद आवशे। आ यात्रामां 81 गांधी अनुयायीओ जोड़ाशे। 1930 માં ઐતિહાસિક દાંડી યાત્રા સમયે મહાત્મા ગાંધી જે માર્ગ પર આ યાત્રા યોજી હતી એના પર જ આ યાત્રા આગળ વધશે। આ માટે અમદાવાદમાં સાબરમતી આશ્રમ નજીક જ સ્વર્ગીય વડાપ્રધાન મોરારજી દેસાઈનો જે સમાધિ અક્ષરઘાટ છે ત્યાં એક ખાસ કાર્યક્રમ યોજવામાં રહ્યો છે અને કેન્દ્રના સાંસ્કૃતિક વિભાગ દ્વારા તેમણે મૂળ દાંડી યાત્રામાં ભાગ લીધો હતો। રવિ ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। અમદાવાદના નવનિયુક્ત મેયરની એક જાહેરાતથી સમગ્ર રાજ્ય અભિભૂત થઈ ગયું છે। શહેરના પ્રથમ નાગરિક થવું એ કોઈ સામાન્ય બાબત નથી અને તેમાં પ્રથમ નાગરિક તરીકે તમારી આગતા સ્વાગતાથી સૌ કોઈ અંજાઈ જાય। જો કે અમદાવાદના નવનિયુક્ત મેયર કિરીટ પરમારે મેયર બંગલામાં રહેવાની ના પાડી દીધી છે। શહેરના પ્રથમ નાગરિકે આપ્યું મોટું ઉદાહરણ। મેયર બંગલોમાં નહીં રહે નવનિયુક્ત મેયર। સાદુ જીવન ઉચ્ચ વિચાર એ છે મેયરનો શિષ્ટાચાર। હવે મેયર બંગલોથી નહીં ચાલીથી ચલાવશે વહીવટ। ભાજપે સામાન્ય માણસ પણ કોર્પોરેટર બની શકે એવો એક મેસેજ આપ્યો છે ત્યારે શહેરના નવા મેયર વિશે પણ લોકોને જાણવાની જિજ્ઞાસા હોય છે। આ વખતે અમદાવાદના મેયર કોઈ પોશ વિસ્તારમાંથી નહીં પણ સામાન્ય વિસ્તારની એક ચાલીમાં રહેતો સામાન્ય માણસ છે। દેખાવે તો સાવ સામાન્ય લાગે છે પરંતુ કિરીટ પરમારના વિચારો ઉચ્ચ કોટીના છે। અમદાવાદના નવા મેયરની જાહેરાત કરવામાં આવી છે જો કે તેમણે નવા બંગલોમાં જવાની ના પાડી દીધી છે। એક સામાન્ય પરિવારમાંથી એક ચાલીમાં જન્મેલ બાળક જે મ્યુનિસિપલ ચાલીમાં જન્મી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અભ્યાસ કરી અને ત્રણ વોર્ડમાં અલગ અલગ જગ્યાએ ચૂંટણી લડવાનો મોકો આપ્યો એ બદલ પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। એ પાર્ટી આજે મને મેયર તરીકે એક શહેર ગુજરાત અમદાવાદ શહેર ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્ર ભારતમાં એક નવો એક પોતાનું એ પ્રસ્થાપિત કર્યું કે ભારતીય જનતા પાર્ટી જ એક સામાન્ય માણસની એ કરી છે અને ભારતીય જનતા પાર્ટીમાં જ આવું શક્ય છે કે એક નાના માણસને અહીં સુધી પહોંચાડે કે ગરિમાવાળી પહોંચશું। અમદાવાદ શહેરને પ્રથમ નાગરિક છે તે મળી ચૂક્યા છે કિરીટભાઈ પરમાર છે તે અમદાવાદના મેયર છે તેમની નિમણૂક થઈ છે અને ખાસ કરીને તેઓ બિલકુલ સામાન્ય પરિવારથી આવે છે અને બિલકુલ ડાઉન ટુ અર્થ છે ત્યારે તેમના જે નિવાસસ્થાન છે તેની વાત કરીએ તો તે પણ બિલકુલ સામાન્ય છે। જે રીતે વીરા ભગતની ચાલી કે જે બાપુનગર ખાતે આવેલી છે ત્યાં તેમનું નિવાસસ્થાન છે। આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે પ્રથમ નાગરિક છે શહેરના તેમનું ઘર છે જે રીતે તેમની નિમણૂક કરવામાં આવી છે। છેલ્લા 3 ટર્મથી તેઓ ઠક્કરનગર વોર્ડના કાઉન્સિલર જે છે તે રહી ચૂક્યા છે ત્યારે ખાસ કરીને તેમના ઘરના દ્રશ્યો છે કે સામાન્ય પરિવારમાંથી તેઓ આવે છે એક રૂમ રસોડામાં તેઓ નિવાસ કરે છે અને તે તેમના પરિવારમાં ખાસ કરીને તેમના ભાઈ અને તેમના ભાઈના જે સંતાનો છે તેમની સાથે તેઓ રહે છે। એટલે કે જ્યારે અમદાવાદ શહેરને પ્રથમ નાગરિક મળ્યા છે પરંતુ સામાન્ય પ્રથમ નાગરિક બન્યા છે કે જે બિલકુલ સામાન્ય પરિવારમાંથી આવે છે અને જે આ વીરા ભગતની ચાલી છે તેમાં તેઓ રહે છે। આપણી સાથે પ્રથમ નાગરિકના જે ભાઈ છે તે જોડાયા છે તેમની સાથે વાતચીત કરીશું। જે રીતે કિરીટભાઈની નિમણૂક થઈ છે મેયર પદ તેમને આપવામાં આવ્યું છે શું કહેશો કેટલે તમારા માટે ખુશીની આ ક્ષણ કહી શકાય? બેન અમારા માટે તો બહુ અતિ આનંદની વાત છે કેમ કે જેમ 2000ની સાલમાં એ આપણે પોટલિયા વોર્ડમાંથી ચૂંટાયેલા હતા પછી 2015માં એ રખિયાલ અને સરસપુર વોર્ડમાંથી ચૂંટાયા અને અત્યારે 2021માં એટલે કે 20ની જે ચૂંટણી કહેવાય એમાં અત્યારે એ આપણે ઠક્કર બાપાનગર વોર્ડમાંથી એટલે ત્રણેય વખત એ જુદા જુદા વોર્ડમાંથી ચૂંટાયેલા છે। બાપુનગરની વીરા ભગતની ચાલીમાં રહે છે મેયર। સામાન્ય કાર્યકરથી મેયર સુધીની સફર વર્ષોથી આરએસએસ સાથે રહ્યો છે સંબંધ।
बापुनगर विस्तार मा आवेल वीरा भगत नी चाली मा रहे छे। सामान्य रीते लोकोना मन मा एवुं होय छे के मेयर पद माटे पसंद थनार व्यक्ति जाहोर जलाली मा रहेतो हशे, परंतु किरीट भाई ना केस मा आ वात खोटी ठरे छे। तेवो छापरावाड़ा मकान मा रहे छे, तेमना मकान मा कोई वैभवी सुविधा नथी। ठक्कर बापा नगर वोर्ड ना उम्मीदवार किरीट परमार वात करवामा आवे तो तेवो वर्षो थी संघ साथे जोड़ायेला छे अने पहली वार तेवो पोटलिया वोर्ड थी चूंटणी जीत्या हता। आजे पण तेमना उच्च विचारो थी प्रेरणा लेतो आव्यो छे। नहींतर अने अमे बधा एमना ऋणी छीए। नहींतर आप जोई शको छो के आवा परिवार मां अने त्रीजी टर्म पण चूंटाया ने आव्या छतां पण अहींया रहेवानुं पसंद करे छे અને એ એજ વસ્તુ એમની આપણી સિમ્પલતા દર્શાવે છે। બિલકુલ, આપણી સાથે કિરીટભાઈના મોટા ભાભી પણ જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીશું કે તેમનું શું કહેવું છે। જે રીતે કિરીટભાઈ બિલકુલ સામાન્ય પરિવારમાંથી આવે છે અને તેઓ મેયર પદ તેમને હાંસિલ થયું છે, શું કહેશો, કેવા કાર્યો હવે તેમને કરવા જોઈએ? હવે એ પહેલેથી જ છે, સારા કાર્ય કરેલા છે અને અત્યારે આગળ આવ્યા પછી ખૂબ સારા સેવાભાવી કાર્ય કરે એ જ અમારી ઈચ્છા છે। RSS ની શાખામાં જવાનો નિત્યક્રમ, બે ટર્મ કોર્પોરેટર થી સૌની લાઇફસ્ટાઇલ બદલાય, પરંતુ નવા મેયરના ઘરમાં નથી કોઈ ફર્નિચર। કિરીટભાઈ રોજ સવારે નિત્યપણે RSS ની શાખામાં જાય છે, તેઓ છેલ્લી બે ટર્મ થી કોર્પોરેટર છે। કોર્પોરેટર બન્યા બાદ સૌ કોઈની લાઇફસ્ટાઇલ બદલાઈ જતી હોય છે, પરંતુ કિરીટ પરમાર આજે પણ છાપરાવાળા ઘરમાં રહે છે અને હજુ સુધી ઘરમાં કોઈ સોફા કે રાચ રચીલું પણ વસાવ્યું નથી। એક પ્રોબ્લેમ થયો તો 2017માં મને સ્વરપેટીનું કેન્સર હતું, તો રોજ સવારે 7 વાગે મને 33 શેક અપાવ્યા, તો રોજ સવારે 7 વાગે મારી સાથે સિવિલ હોસ્પિટલમાં આવી જાય। હવે ત્યાં આગળ તમે જુઓ કે અમે લાઇનમાં ઊભા હોઈએ, કોઈ દિવસે ત્યાંના સ્ટાફને પણ પોતાનો પરિચય ના આપે કે હું મ્યુનિસિપલ કાઉન્સિલર છું કે હું સ્ટેન્ડિંગ કમિટીનો મેમ્બર છું, અને એ રીતે એ લાઇનમાં એક સિમ્પલ માણસ તરીકે ઊભા રહે અને કોઈ પણ આપણે જે સિક્યુરિટીનો માણસ પણ એમ કે એ ભાઈ લાઇનમાં ઊભો રહે, તો પણ એ ચૂપચાપ જઈને લાઇનમાં ઊભા રહી જાય। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। તો હાલ મેટ્રો ન્યૂઝમાં સમય થયો છે એક વિરામનો, વિરામ બાદ આ જ રીતે વધુ સમાચાર પર નજર કરશું, ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ। વિરામ બાદ તમામ દર્શકોનું સ્વાગત છે, સમાચારો પર આગળ વાત કરીએ। રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય બાદ તમામ મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂક શરૂ કરવામાં આવી છે, ત્યારે 3 મહાનગરપાલિકાના પોતાના મેયર મળી ચૂક્યા છે। મહાનગરપાલિકાના મેયરની થઈ વરણી, ભવ્ય વિજય બાદ મેયરની વરણી, ચાલીમાં રહેનારને મળ્યું મેયર પદ। વડોદરા, અમદાવાદ અને ભાવનગરને પોતાના નવા મેયર મળી ગયા છે। અમદાવાદના કિરીટ પરમાર અમદાવાદના નવા મેયર બન્યા છે। ઠક્કર બાપાનગર વોર્ડના ઉમેદવાર કિરીટ પરમાર પર પ્રદેશ ભાજપે પસંદગીનો છોડ્યો છે, ત્યારે ડેપ્યુટી મેયર તરીકે નારણપુરા વોર્ડના ગીતા પટેલની વરણી થઈ છે। હિતેશ બારોટને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવાયા છે। શાસક પક્ષના નેતા તરીકે ભાસ્કર ભટ્ટની વરણી કરાઈ છે, તો વળી ભાજપના દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અરુણસિંહ રાજપૂતની પસંદગી થઈ છે। નવા મેયર તરીકે પોતાના નામની જાહેરાત થતાની સાથે જ કિરીટ પરમાર ભાવુક થઈ ગયા હતા। ભાજપના પદાધિકારીઓ દ્વારા તેઓને મીઠાઈ ખવડાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું। એક સામાન્ય પરિવારમાંથી એક સામાન્ય ચાલીમાં જન્મનાર, કોર્પોરેશનની ચાલીમાં રહેનાર, મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલમાં ભણનાર જેવા નાના પરિવારમાંથી સામાન્ય માણસને આ શહેરની પ્રતિષ્ઠિત પોસ્ટ ઉપર બેસાડવા બદલ ભારતીય જનતા પાર્ટીનો હું કાયમ આભારી છું। કેયુરભાઈ રોકડિયાની મેયર તરીકે વરણી,
ડેપ્યુટી મેયર તરીકે નંદાબેન જોશી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હિતેન્દ્રભાઈ પટેલ, દંડક તરીકે ચિરાગભાઈ બારોટ, શાસક પક્ષના નેતા તરીકે અલ્પેશભાઈ લિંબાજિયા, વડોદરામાં મેયર તરીકે કેયુ રોકડિયાની વરણી કરવામાં આવી છે, તો ડેપ્યુટી મેયર બન્યા છે નંદાબેન જોશી. ડોક્ટર હિતેન્દ્ર પટેલને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે. શાસક પક્ષના નેતા તરીકે અલ્પેશ લિંબાજિયાની વરણી થઈ છે, તો વળી દંડક તરીકે ચિરાગ બારોટની પસંદગી થઈ છે. આ તમામને ફૂલહાર પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે મારી પસંદગી કરી છે માટે હું ભારતીય જનતા પાર્ટીના સર્વે અગ્રણીઓ માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ, પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલજી, પ્રદેશના સંગઠન મહામંત્રી ભીખુભાઈ, પ્રદેશના મહામંત્રી ભાર્ગવભાઈ, પ્રદીપસિંહજી અને સમગ્ર પાર્લામેન્ટરી બોર્ડ સાથે શહેરના અધ્યક્ષા શ્રીમતી રંજનબેન, શહેરની સંગઠનની ટીમ, શહેરના ધારાસભ્યશ્રીઓ સર્વેનો હું આજના દિવસે ખૂબ ખૂબ આભાર માનું. અમદાવાદ, વડોદરાની સાથે ભાવનગરના સત્તાધીશોની પણ જાહેરાત કરવામાં આવી. કીર્તિબેન દાણીધારિયા ભાવનગરના નવા મેયર જાહેર કરાયા છે. ભાવનગરમાં મેયર પદ માટે સામાન્ય મહિલા અનામત બેઠક છે, ત્યારે કીર્તિબેન દાણીધારિયા પર ભાજપે પસંદગીનો કળશ ઢોળ્યો છે. ડેપ્યુટી મેયર તરીકે કૃણાલ શાહ, તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ધીરુભાઈ ધામેલિયાની નિમણૂક કરવામાં આવી છે. પક્ષના નેતા તરીકે બુધાભાઈ ગોહિલની વરણી થઈ છે. આનંદ થાય છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારો સમાજ ખૂબ જ નાનો છે, તેમ છતાં નાના સમાજને ધ્યાને લીધું છે, એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ આભાર માનું છું અને ખૂબ જ આનંદનો અનુભવ કરું છું. મહાનગરપાલિકાના મેયરની જાહેરાત થયા બાદ તમામ મેયર પોતાના પદ સંભાળી શહેરના વિકાસના કામ પર લાગી જશે. તમામ મેયરોએ મેયર પદના શપથ લઈને કાર્યભાર પણ સંભાળી લીધો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ભાવનગરના મેયર પદે કીર્તિબેન દાણીધરિયાની વરણી થતા વોર્ડ નંબર 10ના કાઉન્સિલર વર્ષાબા પરમારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે જીતુ વાઘાણીના ઇશારે મારું નામ કાપાયું છે. સુરતના એક જાણીતા સંપ્રદાયના સંતની પાખંડ લીલા બહાર આવી છે. સંત સગીરનું સેવન નામે ઉપભોગ કરતો હતો. લોકોની આસ્થાને ઠેસ પહોંચે તેથી સંતનું નામ મંતવ્ય ન્યૂઝ જાહેર નહીં કરે, પરંતુ સંતની શિકાર બનેલી સગીરાનું નિવેદન અમારી પાસે છે. સગીર સંતના નામજોગ ઉલ્લેખ કરી આપ વીતી સંભળાવી હતી. આ પાખંડી સંતે અનેક મહિલાનો શિકાર બનાવી તેમનો ઉપભોગ કર્યો હતો, પરંતુ કોઈ મહિલાએ સંત સામે ફરિયાદ કરી ન હતી. જોકે હવે સગીરા ન્યાય માટે જગે ચડતા સંત ફસાયા છે. સુરતમાં મુખ્ય બજાર વચ્ચે બેસતો એક પાખંડી સાધુ સેવાના નામ પર લાંબા સમયથી મહિલાઓ અને યુવતીઓનો દુરુપયોગ કરી રહ્યો છે. ખાસ કરીને કુમળી વયની કિશોરીઓને ડરાવી ધમકાવીને તેમનો ઉપભોગ કરી રહ્યો છે. પણ આ ઘટનામાં કરુણતા એ છે કે તે મહિલાઓ અને યુવતીઓ કહેવા જાય તો કોને કહેવા જાય, કેમ કે તેના કુટુંબીજનો જ તેને ધર્મની સેવાના નામ પર અને સાધુની સેવાના નામ પર તે પાખંડી તરફ ધકેલી રહ્યા છે. પણ તે પીડિતાઓએ મંતવ્ય ન્યૂઝ સમક્ષ તેની આપવીતી વર્ણવી છે અને આ ઘટનાના પુરાવાઓ પણ મંતવ્ય ન્યૂઝ પાસે આવી ચૂક્યા છે. પણ નૈતિકતાના ધોરણે મંતવ્ય ન્યૂઝે ન તો તે સંપ્રદાયનું નામ જાહેર કર્યું છે, ન તો તે પીડિતાઓના નામ કે ન તો તે સાધુનું નામ. પણ આગામી દિવસોમાં મંતવ્ય ન્યૂઝ ચોક્કસપણે આ ઘટનાની પોલીસ સમક્ષ અને ઇન્વેસ્ટિગેશન એજન્સી સમક્ષ તેના પુરાવા રજૂ કરશે અને પીડિતાના નિવેદનો પણ રજૂ કરી અને પીડિતાઓને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરશે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે સોનલ નડકટ, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો હાલ મેટ્રો ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને સાથે જ લોગ ઇન કરો www.mantavyanews.com. નમસ્કાર.